જય સ્વામિનારાયણ. આજે આપણે આઈન્સ્ટાઈન પોઈન્ટ થિયરીની વાત કરીશું. આઈન્સ્ટાઈન પોઈન્ટ થિયરી અત્યારે છે ને આ શું કહેવાય, બહુ ફેમસ થઈ ગઈ છે, બધી જગ્યાએ જરા આની ચર્ચા ચાલે છે. ગણિતનું એક ફન કહી શકાય, મેથેમેટિક્સ ફન તરીકે આઈન્સ્ટાઈન પોઈન્ટ થિયરી છે. એમાં કોઈન ગોઠવવાના છે અને કોઈન ગોઠવીને પછી જોવાનું કે ભાઈ આપણે વધારાનો કોઈન મૂકીએ તો પણ એટલાના એટલા જ કોઈન રહે છે, તો એ કોઈન જાય છે કે આવું કંઈક આઈન્સ્ટાઈન કોઈન થિયરી તરીકે ચાલે છે. અને માત્ર ખાલી આઈન્સ્ટાઈન કોઈન થિયરી છે એની વિશે જ આપણે ચર્ચા કરીશું એવું નથી, કે એ શીખવાડી છે એવું નથી, પણ એની અંદર કઈ જગ્યાએ ત્રુટી છે, કઈ જગ્યાએ ભૂલ છે, કેમ આવું થાય છે, એનો પણ આપણે આજે પ્રશ્નનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. તો ચલો ત્યારે જોઈએ આઈન્સ્ટાઈન કોઈન થિયરી. બરાબર, તો મારી પાસે અહીંયા આગળ કોઈન છે. અચ્છા ચલો ગણી નાખીએ કેટલા કોઈન છે. તો કહે છે કે બે બે ચાર પાંચ, પાંચ ને ત્રણ આઠ થયા, બે એક ત્રણ, ત્રણ ને બે પાંચ, પાંચ ને ત્રણ આઠ થયા. ઓકે, ત્રણ એક ચાર, ચાર ને બે છ, છ ને બે આઠ થયા, બે ત્રણ, ત્રણ ને ત્રણ છ, એ બે ને એક ત્રણ, ત્રણ ને બે પાંચ, પાંચ ને ત્રણ આઠ. તો ચારે ચાર બાજુ આઠ આઠ થાય છે, તો આઠ ચોક બત્રીસ, બત્રીસ કોઈન છે મારી પાસે. બરાબર ને, સારું ચલો આ એક કોઈન વધારાનો હું મૂકી દઉં. બરાબર, એને અહીં મૂક્યો. ઓકે, હવે હું થોડાક કોઈનની આજુબાજુ ફેરફાર કરું. બરાબર, તો એક ઉપરનો કોઈન નીચે લઈ લઉં, આ જે કોઈન છે એને હું આમ ખસેડી દઉં. અચ્છા આ કોઈન ત્યાં નહીં, હજુ એની જોડે એક સ્ટેપ ખસેડી દઉં. બરાબર, સારું હવે ફરી ગણીએ તો ઓલરેડી આપણી પાસે બત્રીસ કોઈન હતા અને મેં એક કોઈન વધારાનો મૂક્યો. જોઈએ ફરી પાછા, બે ને એક ત્રણ, ત્રણ ને ત્રણ છ, છ ને બે આ આઠ કોઈન થઈ ગયા. બરાબર, ઓકે, અહીંયા આગળ બે ને એક ત્રણ, ત્રણ ને બે પાંચ, પાંચ ને ત્રણ આઠ કોઈન થયા. આ બાજુ બે ને એક ત્રણ, ને ત્રણ ને ત્રણ છ, ને બે આઠ, આઠ કોઈન આ બાજુ પણ થઈ ગયા. આ બાજુ બે ને એક ત્રણ, ત્રણ ને બે પાંચ, પાંચ ને ત્રણ આઠ કોઈન થઈ ગયા. ઓકે, તો આઠ ચોક બત્રીસ, એક વધારાનો કોઈન ગયો ક્યાં, વિચારવું પડે. ઓકે, કંઈ વાંધો નહીં, ચલો બીજો એક કોઈન હજુ વધારાનો આપણે મૂકીએ. બરાબર છે, એ કોઈનને ચલો સિંગલ કોઈન છે જોડે મૂકી દો. હવે અહીંયા આગળ કંઈક ફેરફાર કરું, પેલો કોઈન હતો ને એને નીચે લાવો. ના તે નહીં, હજુ એને નીચે લાવી દો. અચ્છા ઉપરવાળો કોઈન છે ને એને પણ નીચે લાવી દો. અહીં ત્રણ કોઈન છે ને એને પેલી બાજુ લઈ દો. બરાબર, ઓકે ચલો હવે આપણે ગણીએ ફરી પાછા. તો કેટલા કોઈન થાય છે, બે ને બે ચાર, ને બે છ, અને બે આઠ કોઈન થઈ ગયા. બાજુ આ બાજુ આપણે બે, બે ને ત્રણ પાંચ, પાંચ ને એક છ, છ ને બે આઠ કોઈન થઈ ગયા. આ બાજુ ગણીએ, બે, બે ને એક ત્રણ, ત્રણ ને ત્રણ છ, છ ને બે આઠ કોઈન થઈ ગયા. ઓકે, અહીંયા ગણીએ, બે ને બે ચાર, ને બે છ, ને બે આઠ કોઈન થઈ ગયા. તો પ્રશ્ન એ ઊભો થાય કે આપણે તો ઓલરેડી પહેલાં બત્રીસ કોઈન લીધેલા હતા, એ બત્રીસ કોઈનની અંદર પાછા બીજા બે કોઈન મૂક્યા, તો આપણી પાસે કોઈન વધી જવા જોઈએ એની જગ્યાએ બત્રીસ જ કેમ થાય છે, આવું કેમ થાય છે. આને જ આઈન્સ્ટાઈન કોઈન થિયરી તરીકે અત્યારે પ્રચલિત છે. અચ્છા ચલો આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ, કેમ આવું થાય છે. બરાબર છે, આમાં કોઈ જગ્યાએ ગણિતની કોઈ ભૂલ તો નથી ને. સારું જોઈએ, ચલો આ ચોક બત્રીસ, આ તો આપણે ગણેલો હમણાં ખબર છે બધાને. ઓકે ચલો હવે હું તમને એવું કહું છું કે આઠ થાય એવી ચાર ચારની પેર બનાવીએ તો કેટલી બને. તો બે બે, બે ને બે બનાવી દો તો થઈ જાય, એક બે, બે ને ત્રણ બનાવી દો તો થઈ જાય, એક ત્રણ, ત્રણ થઈ જાય, એક એક બે ચાર થઈ જાય, એક એક પાંચ થઈ જાય. આપણી પાસે આ પાંચ પેર બને છે, જેની અંદર બે બે ચાર વખત લઈએ તો સ્વાભાવિક વાત છે આઠ થઈ ગયા. એક ને બે ત્રણ, ત્રણ ને બે પાંચ, પાંચ ને ત્રણ આઠ થઈ ગયા. એક એક બે, અને ત્રણ ને ત્રણ છ, આઠ થઈ ગયા. આના કરતાં વધારે સંભાવના છે. અચ્છે આપણે તો આ પાંચની જ વાત કરીએ, આમાંથી તમને કોઈ એક ગેમ, તમને આમાંથી કોઈ એક પેર ગમતી હોય લઈ લઈએ, જેમ કે મેં લીધેલી હતી એવી આ પેલી એક બે બે ત્રણ વાળી લીધેલી હતી. તો હું આને છે આ રીતે આપણે જે રીતે લખેલી એ રીતે જ લખું છું, બે એક બે ને ત્રણ. આગળ કોઈન મૂકેલા હતા એમાં તમે જોયા હશે, પહેલાં બે હતા ને પછી એક હતા ને પછી બે હતા ને પછી ત્રણ કોઈન હતા, એ રીતે જ મેં અહીં આગળ મૂકી દીધા. સારું હવે પહેલી હરોળની અંદર હું અહીં આગળ કોઈન મૂકી દઉં, તો એના એ જ રિપીટ કર્યા, બે બે એક અને ત્રણ. સારું, અહીં આગળ મારી પાસે પણ હવે નીચે લાઇનમાં પણ એ જ કરવાનું છે, તો મેં એ રીતે પણ ગોઠવી દીધું, ત્રણ એક બે, બે ને બે, અને અહીંયા આગળ એક અને બે. સારું હવે આને આપણે ગણતા હતા એ રીતે, કેવી રીતે ગણતા હતા, આ રીતે ગણતા હતા, બે ને બે ચાર, ચાર ને એક પાંચ, પાંચ ને ત્રણ આઠ,
બે ને એક ત્રણ, ત્રણ ને બે પાંચ, પાંચ ને ત્રણ આઠ, ઓકે, ત્રણ ને એક ચાર, ચાર ને બે છ, છ ને બે આઠ, ઓકે, આ બાજુ બે ને એક ત્રણ, ત્રણ ને બે પેલા થયા પાંચ, એટલે બે ને એક ત્રણ, ત્રણ ને બે પાંચ, પાંચ ને ત્રણ આઠ, તો આઠ ચોક 32 થઈ ગયા. આમાં પછી આમાં અંદર ઉમેરેલું હતું, પણ અહીં ભૂલ છે. શું ભૂલ છે? આપણે 8 ચોક 32 છે, સાચું છે, પણ ગુણાકાર એ ક્રમિક સરવાળો છે. 8 છે તો એ ક્રમિક સરવાળો કરવો પડે. મારે 4 ના, મારે 8 વખત ક્રમિક સરવાળો કરવાનો, 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4 વત્તા 4, એ રીતે ક્રમિક કરવાનો. અહીં આગળ હું ક્રમિક નથી લેતો, અહીં કેવી રીતે હું ગણું છું, આ રીતે ગણું છું, 2 ને 2 4 ને 1 પાંચ, પાંચ ને ત્રણ આઠ ગણું છું, પછી અહીં જમ્પ મારી દઉં છું, 2 ને 1 ત્રણ, ત્રણ ને 2 પાંચ, પાંચ ને ત્રણ આઠ, એ રીતે ગણું છું. ફરી પાછું અહીંયાથી ગણું છું, 3 ને 1 4 ને 2 6 ને 2 8, અને પછી અહીંથી ગણું છું, 2 ને 1 ત્રણ, ત્રણ ને 2 5 ને 3 8, એ રીતે ગણું છું. ક્રમિક નથી ગણતો. અચ્છા, ક્રમિક ગણો તો તમે તો 32 નહીં થાય. 2 4 5 ને 3 8, 8 ને 1 9, 9 ને 2 11, 13 14, 15 16, 16 ને 3 19, 20 21 22, બરાબર. તો આની અંદર 22 કોઈન છે. તમે કેટલા કોઈન મૂકી શકશો આની અંદર? બીજા 10 કોઈન મૂકશો ને ત્યાં સુધી જો તમે આ રીતે ક્રમિક ગુણાકાર નહીં કરો, ક્રમિક સરવાળો નહીં કરો, ત્યાં સુધી તમારો જવાબ 32 જ આવશે. પણ એના માટે તમારે એક વસ્તુ યાદ રાખવી પડશે, દરેક જગ્યાએ તમે જ્યારે એક આની અંદર ઉમેરો, મેં અહીં આગળ એક ઉમેરેલો તો અહીં 3 થતા હતા, તો પછી એને અહીં આગળ 2 કરી દીધેલા, અને પછી ગોઠવેલા. આમાંથી જે પેર છે છેલ્લે, બીજી વખત મેં કર્યું ને ત્યારે અહીંયા આગળ ઉપર 2 2 2 ને 2 આવી ગયા હતા, અહીં આગળ પણ 2 2 આવી ગયા હતા, અને અહીં આગળ પેર રહી હતી 1 2 2 ને 3 વાળી પેર રહી હતી, બરાબર. તો એ રીતે તમારે આ 5માંથી કોઈ પણ એક પેર કે 2 પેરનું કોમ્બિનેશન બનાવવાનું છે. આ બાજુ તમે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે, બરાબર છે. આજે તમને ખાલી માત્ર આઈન્સ્ટાઈન કોઈન થિયરી જ ની આનંદ નથી કરાયો, ફન નથી કરાયો, પણ એની અંદર કઈ જગ્યાએ ત્રુટી હતી એ પણ મેં સમજાવી છે. ફરી મળીશું ત્યારે કંઈક નવું કરીશું. ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.